રાધનપુર તાલુકાના ભાડિયા મુકામે તેજસ્વી તાલા સન્માન સમારોહ યોજાયો. રાધનપુર તાલુકાના ભાડિયા મુકે તેજસ્વી તાલા સન્માન સમારોહ યોજાયો. ભાડિયા મુકામે ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા 14મા તેજસ્વી તાલા સન્માન સમારોહ યોજાયો. રાધનપુર તાલુકાના ભાડિયા મુકામે આજ રોજ ઉત્તર ગુજરાત રોહિત સમાજ દ્વારા 24મા સન્માન સમારોહ યોજાયેલ હતો, જેમાં ઉત્તર ગુજરાત રોહિત સમાજમાં તેજસ્વી તાલાઓને સીલ્ડ પેન આપી સન્માન કરવામાં આવ્યા, જેમાં નવીન નિમણૂક પામેલાને સાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યા હતા અને નિવૃત્ત કર્મચારીઓને પણ સાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં દાતાઓ દ્વારા અલગ અલગ રીતે દાન આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો, જેમાં દેશની ચોથી જાગીર પત્રકાર વેલાભાઈ પરમાર, પ્રહલાદ બાકોલા, સામંત બાકોલા, મહેશ ડાભાનીને સાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં ઉત્તર ગુજરાત રોહિત સમાજના સામાજિક કાર્યકર પ્રમુખ શ્રી નીતિનભાઈ મકવાણા, એસસીપી કિશનભાઈ મકવાણા, કરશનદાસ બાપુ, રાધનપુર મઢી, રત્નાભાઈ ચાચાણી, રમેશ પરડી પરમાર, મનસુખભાઈ પરમાર, વસંતભાઈ પરમાર, ધનાભાઈ પરમાર, ગોવિંદભાઈ એસ પરમાર, રમેશભાઈ એસ પરમાર, જયેશભાઈ સોલંકી, વિનુભાઈ દિયોદરા, રમણલાલ પરમાર તેમજ તમામ રોહિત સમાજના આગેવાનો યુવાનો હાજર રહ્યા હતા. ભોજન પ્રસાદ બાદ ડૉક્ટર બાબા સાહેબના જય ભીમના નારા સાથે કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો. ઉત્તર ગુજરાત રોહિત સમાજના ટ્રસ્ટીઓ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, બળદેવ રાવ, મિરાજંગ ન્યૂઝ, બનાસકાંઠા. મારું નામ જમા રંજનબેન અંબારામભાઈ છે. હું સમયથી આવું છું. મેં યોગાસનમાં શ્રી હંસાબેન બાબુભાઈ સોલંકી આવશે સન્માન કરવા માટે. મેં યોગાસનમાં એચએનજીયુ યુનિવર્સિટી તરફથી મારું પહેલા નંબરે સિલેક્શન થયું હતું. સરોજબેન છે ઉપસ્થિત, એમના કોઈ પ્રતિનિધિ? પછી બીજા વર્ષે 2020માં કોરોના આવી ગયું, એટલે ત્યારે ઓનલાઈન કોમ્પિટિશન થયું હતું. તો ઓનલાઈન કોમ્પિટિશનમાં પણ મેં ભાગ લીધો હતો અને તેમાં મારો ગોલ્ડ મેડલ આવ્યો હતો. 2021માં અને 2022માં થોડી ઝડપ રાખીશું, સમય ચેમ્પિયન થઈ હતી. ત્યાર પછી ડોક્ટર કિંજલભાઈ ચતુરભાઈ મકવાણા ટીચર. ઉત્તર ગુજરાત રોહિત સેવા સમાજ ટ્રસ્ટ જે 22 વર્ષથી કાર્યરત છે, છેલ્લા એક વર્ષથી મેં આનો કાર્યભાર સંભાળ્યો છે અને અમારું સપનું ફક્ત અને ફક્ત શિક્ષણને લગતું છે. આજના કાર્યક્રમના અધ્યક્ષ તરીકે અમે જે ખૂબ જ લાગણી ધરાવે છે એવા શ્રી કિશનજીને અમે રાખ્યા હતા, એટલે સાથે સાથે બાપુને બોલાવી અને એક પુસ્તકનું વિમોચન પણ કર્યું અને હવે ભવિષ્યમાં શૈક્ષણિક સંકુલ ઊભું કરી અને સમાજના છેવાડાના જે વ્યક્તિઓ જેમના સુધી શિક્ષણ નથી પહોંચી શકતું તેમની માટે અમે કામ કરવા માગીએ છીએ. આજના આ કાર્યક્રમમાં અમારી ટીમમાં કન્વીનર શ્રી જીતેન્દ્રભાઈ, શ્રી મહામંત્રી અમારા રાજેશભાઈ, પૂનમભાઈ અને અધ્યક્ષ તરીકે તો જે અમને પહેલેથી સપોર્ટ આપે છે, દરેકને સાથે લઈને આ કાર્યક્રમને અમે ખૂબ સફળ રીતે પાર પાડ્યો છે અને આટલું ઊંચું મેરિટ અમે રાખવા છતાં ઘણી બધી શંકા કુશંકાઓ હતી કે અમે ખરેખર આ સફળ થઈશું કે નહીં, પણ અમારી શંકાઓનું સમાધાન એ રીતે થયું કે સમાજમાંથી ધાર્યા કરતા બમણા વિદ્યાર્થીઓ મળ્યા, જે અમને બહુ ખુશી પ્રાપ્ત થઈ છે જેનાથી.